देशना वडाप्रधान नरेन्द्र मोदी द्वारा निवेदन आपवामां आव्युं हतुं के फ्रीनी रेवड़ी वहेंची मत लेवानुं राजकारण करता लोकोथी सावधान रहेवानी जरूर छे। आ निवेदन संदर्भे आम आदमी पार्टी द्वारा सोमवारे वनिता विश्राम ग्राउंड पासे विरोध प्रदर्शन करवामां आव्युं हतुं। फ्रीनी रेवड़ी अने असाफी वधारो सामे आम आदमी पार्टी द्वारा सूत्रोच्चार करी बेनरो साथे भाजप सरकारनी निष्फळतानी पोल उखाड़ी पाड़ी हती। जो के पोलीसे 50 वधु कार्यकर्ताओनी अटकायत करी हती। आम आदमी पार्टी द्वारा सूरत वनिता विश्राम ग्राउंड पासे सोमवारे सवारे विरोध प्रदर्शननो कार्यक्रम राखवामां आव्यो हतो, जेमां वडाप्रधान नरेन्द्र मोदी द्वारा फ्रीनी रेवड़ी वहेंची अने मत लेवानुं राजकारण करता लोकोथी सावधान रहेवानी जरूर छे तेवा निवेदनना विरोधमां आम आदमी पार्टीना शहर प्रमुख नगरसेवको अने कार्यकर्ताओए भाजप सरकारनी निष्फळतानी पोल उखाड़ी पाड़ी हती, जेमां फ्रीनी रेवड़ी अंगे भाजपे लोकोने समज आपवानी जरूर छे। फ्रीनी रेवड़ी एटले नेताओने जलसा करावामां आवे छे, नेताओने वीजळीना 4000 युनिट फ्रीमां आपवामां आवे छे अने लोकोना पैसे नेताओ विदेश प्रवास करी रह्या छे। आ उपरांत अनेक सवलतो लोकोना पैसे नेताओने आपीने सरकार फ्रीनी रेवड़ी वहेंची रही छे, ज्यारे लोको पर मोंઘવારીનો માર ભાજપ સરકાર દ્વારા મારવામાં આવી રહ્યો છે। આજે લોકોને પોતાના બાળકોને ભણાવવા માટેનો ખર્ચ ખૂબ જ મોંઘો પડી રહ્યો છે। શિક્ષણ ફી મોંઘી હોવાને કારણે આમ આદમી પોતાના બાળકોને પ્રાથમિક શિક્ષણ પણ આપી શકતા નથી। આ ઉપરાંત ફ્રીની રેવડી અંગે ભાજપે લોકોને ખુલાસો કરવાની જરૂર છે તેવું આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું। આ વિરોધ પ્રદર્શનમાં પોલીસે આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તાઓ સહિત 50 વધુ લોકોની અટકાયત કરી હતી। મારું નામ રાકેશ ઇરપરા, સદસ્ય રાષ્ટ્રીય પરિષદ આમ આદમી પાર્ટી। આજે જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જ્યારે ભાજપના નેતાઓ એવું કહે છે કે સામાન્ય માણસોને જે મફતમાં સુવિધાઓ મળે છે અને ફ્રીની રેવડી કહેવાય, તો અમે આજે કાર્યક્રમ દ્વારા અમે લોકોને જાગૃત કરવા માટે આવ્યા છીએ કે ફ્રીની રેવડી ખરેખર કોને કહેવાય। ઉદ્યોગપતિઓને જે કરોડોની લોન માફી મળે છે એને ફ્રીની રેવડી કહેવાય કે સામાન્ય માણસના બાળકને સારું શિક્ષણ મફતમાં મળે છે એને ફ્રીની રેવડી કહેવાય। ઉદ્યોગપતિઓને અને ભાજપના જે તમામ જે મોટા નેતાઓ છે એને મફતમાં વિમાનની મુસાફરી મળે છે, ગાડી બંગલાઓ મળે છે, એશો આરામ મળે છે એને ફ્રીની રેવડી કહેવાય કે એક સામાન્ય માણસને આ મોંઘવારીમાં 200 યુનિટની વીજળી મફત મળે છે, સ્વાસ્થ્ય સુવિધાઓ મફત મળે છે એને મફતની રેવડી કહેવાય। તો આ તમામ મુદ્દાઓ દ્વારા અમે પ્રજાને જાગૃત કરવા માટે આજે કાર્યક્રમ કરી રહ્યા છીએ કે જે ખરેખર ફ્રીની રેવડી કોને કહેવાય અને ખરેખર પ્રજાહિતના કાર્યો કોને કહેવાય, પ્રજાનો અધિકાર કોને કહેવાય। વિરોધ એ રીતે કરવામાં આવ્યો કે અમે બે પ્રજા માટે બે ઓપ્શન મૂકેલા છે કે તમે નક્કી કરો કે આ ફ્રીની રેવડી કોને કહેવાય। એક લારીમાં મૂકેલા છે ઉદ્યોગપતિઓને મળતી અને ભાજપના નેતાઓને મળતી સુવિધાઓ, ફ્રીમાં બસની મુસાફરી, ફ્રીમાં એરોપ્લેનની મુસાફરી, ફ્રીમાં એશો આરામ અને કરોડોની લોન માફી, અને એક બાજુ સામાન્ય માણસને જે સ્વાસ્થ્ય સુવિધાઓ, શિક્ષણ સુવિધાઓ, ભ્રષ્ટાચાર મુક્ત શાસન મળે, લોકોએ નક્કી કરવાનું છે કે સાચા અર્થમાં ફ્રીની રેવડી કોને કહેવાય।